हेलो फ्रेंड्स, वेलकम ऑल इन दी नाइन्थ पार्ट ऑफ जेईई मेन्स ट्रिगोनोमेट्री फंक्शंस। लास्ट सेशन ની અંદર આપણે વ્યાપક ઉકેલ ની વાત કરેલી sin cos અને tan ના, તો આજે એના બેઝિસ પર ક્વેશ્ચન્સ ની શરૂઆત કરીએ। બરાબર, વ્યાપક ઉકેલ એટલે કે ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ શોધવાના ક્વેશ્ચન્સ ફ્રીક્વન્ટલી જેઈઈ માં પૂછાય છે, રાઈટ? સો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સો એના રિલેટેડ ક્વેશ્ચન ની આજે આપણે શરૂઆત કરી। સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન। सो फर्स्ट क्वेश्चन ની અંદર છે કે tan 2 થીટા ઇનટુ tan થીટા બરાબર 1, તો તમને થીટા નો વ્યાપક ઉકેલ જોઈએ છે। હવે આવા કેસ માં જો સમજો, જ્યારે પણ ત્રિકોણમિતિય વિધેય ના સ્વરૂપમાં સમીકરણ આવે અને તમને એનો વ્યાપક ઉકેલ શોધવાનો કહે, તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે પૂરેપૂરું સમીકરણ કોઈ ભી એક જ વિધેયના સ્વરૂપમાં હોવું જોઈએ। કહેવાનો મિનિંગ મારો એવો કે અહીંયા જો એક tan 2 થીટા પણ છે અને tan થીટા પણ છે, તો કોઈ પણ એક જ વિધેયમાં આખું સમીકરણ ફેરવો, એટલે કે tan 2 થીટા ને બદલે આપણે લખી શકીએ 2 tan થીટા upon 1 minus tan square થીટા into tan થીટા બરાબર 1। હવે ધ્યાન હોય તો આ સૂત્ર પણ આપણે લખેલું હતું, હા, ત્રિકોણમિતિય ઇક્વેશન્સ ની તો ક્લિયરિટી તમને હોવી જ જોઈએ, બરાબર છે? ચાલો તો આગળ જઈએ। तो यह 2 tan स्क्वायर थीटा इक्वल्स 1 माइनस tan स्क्वायर थीटा, तो यह मीनिंग के 3 tan स्क्वायर थीटा इक्वल्स 1, तो tan स्क्वायर थीटा की कीमत 1/3 થઈ જશે। અને જો tan स्क्वायर थीटा बराबर 1/3 હોય તો tan थीटा बराबर प्लस और माइनस 1/√3। चलो હવે અહીંયાથી તમારા બે પાર્ટ પડે, સમજો બહુ ધ્યાનથી। પહેલું કે tan થીટા બરાબર 1/√3 હોય તો આને તમે tan π/6 લખી શકો, તો માટે તમે થીટા બરાબર કહેશો k π + π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z, બરાબર છે? અને બીજો કે જો tan થીટા બરાબર -1/√3 હોય તો આને લખાય tan -π/6, એટલે થીટા બરાબર થઈ જશે k pi -π/6, બરાબર, જ્યાં k બિલોંગ્સ ટુ z। પણ હવે તમારે વ્યાપક રીતે બંનેને કમ્બાઈન લખવું છે, સમજો, અને ઓપ્શન ની અંદર એવો કોઈ ઓપ્શન તમારી પાસે અત્યારે દેખાતો નથી, બરાબર? તો હવે આ બે માંથી કયો પોર્શન સાચો? એમ તો બંને જ જવાબ સાચા, પણ જો તમારે ઓપ્શન ને સેટિસ્ફાય કરાવવું હોય, બરાબર, તો આ કમ્બાઈનલી શું લખાશે? તો માટે વ્યાપક રીતે થીટા બરાબર કે પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય સિક્સ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। એટલે હવે તમે આ બંને માંથી ધારો કે ઓપ્શન ને જો ધ્યાનમાં લેવું હોય તો પાઈ બાય થ્રી કોમન લઈ લો, બરાબર, પાઈ બાય થ્રી, ઓકે? તો તમે ચેક કરો કે કે પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય સિક્સ કરવાથી કે બરાબર 0 હોય તો પ્લસ પાઈ બાય સિક્સ અને માઇનસ પાઈ બાય સિક્સ, બરાબર, પછી કે બરાબર 1 હોય તો પાઈ પ્લસ અને પાઈ માઇનસ, એટલે આ પણ આવી ગયું। પછી 2 હોય, સમજો, 2 મૂકે કે બરાબર 2 મૂકે તો 2 પાઈ પ્લસ 2 પાઈ માઇનસ, તો આ પણ આવી ગયું ભાઈ, સમજમાં આવશે, બરાબર? એટલે વ્યાપક રીતે મારે જો ચેક કરવું હોય તો આ તમને શું આપશે? હંમેશા પહેલું ને ત્રીજું ચરણ આપશે, આ હંમેશા શું આપશે તમને? બીજું અને ચોથું ચરણ આપશે। તો આ બંનેને ધ્યાનમાં રાખીને હવે આપણે ફાઈનલ આન્સર લખો, તો એ થઈ જશે કે પાઈ પ્લસ ઓર માઇનસ, અને હવે આમાંથી જો હું 3 કોમન લઈ લઉં, બરાબર, તો મને જવાબ મળી શકે 3k પ્લસ, સોરી, એટલે આ જ આન્સર થઈ જશે તમારો। એટલે તમારે હજુ વ્યાપક રીતે પાઈ ને કોમન લેવો હોય તો લઈ શકાય, નહીં લેવો હોય તો પણ ચાલશે, બસ આ જ રાખો ને, એટલે ઓપ્શન ડી થઈ જશે, નન ઓફ ધીસ।
આ તમારો આન્સર આવશે. ચેક કરવું હોય તો કરી પણ શકાય. કે ધારો કે હું કે બરાબર ઝીરો લઉં છું, બહુ ધ્યાનથી સમજો, કે બરાબર ઝીરો લઉં તો અહીંયા મને પ્લસ ઓર માઇનસ પાઇ બાય સિક્સ મળશે. તો તમારો જવાબ ટેન પ્લસ ઓર માઇનસ પાઇ બાય સિક્સ ઇન્ટુ ટેન ટુ થીટા છે ને, તો પ્લસ ઓર માઇનસ પાઇ બાય થ્રી. હવે પ્લસ પાઇ બાય સિક્સ લઈએ પહેલા, આપણે બંનેમાં પ્લસ પ્લસ લઈએ, કારણ કે જો થીટા બરાબર પ્લસ પાઇ બાય સિક્સ હશે તો ટેન ટુ થીટામાં પણ પ્લસ પાઇ બાય થ્રી થયું. એટલે જો હું બંને શરત પ્લસ લઉં તો પાઇ બાય સિક્સ એટલે વન બાય રૂટ થ્રી, અને પાઇ બાય થ્રી એટલે રૂટ થ્રી, અને આ બાજુ માઇનસ વન બાય રૂટ થ્રી બરાબર અને માઇનસ રૂટ થ્રી. તો બોલો બંને બાજુથી જવાબ તમને કેટલો મળશે? વન જ મળશે બરાબર. સો એ રીતે તમે કોઈ પણ કે ની કિંમત માટે વિચારી શકો. સો કહેવાનો મીનિંગ એ છે કે અત્યારે આ આન્સર તમારો થશે કયો, કે પાઇ પ્લસ ઓર માઇનસ પાઇ બાય સિક્સ. હવે ચાર ઓપ્શન માંથી ત્રણ ઓપ્શન અત્યારે એના અકોર્ડિંગ જસ્ટિફાઈ નથી થતા, તો કમ્પલસરી આન્સર તમારો ડી હશે. કારણ કે અહીંયા પાઈ બાય થ્રી ના તમે ગુણાકાર આપો તો ટુ પાઈ બાય થ્રી પ્લસ ઓર માઇનસ પાઈ બાય સિક્સ આવે છે. તો ટુ પાઈ બાય થ્રી પ્લસ ઓર માઇનસ પાઈ બાય સિક્સ, એટલે કોઈક ને કોઈક અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હશે બરાબર. બાકી ક્વેશ્ચન માં તમને સમજ પડી હશે. ઓકે ચા, હવે જુઓ આવા પ્રકારના ક્વેશ્ચન માટે મેં તમને ઓલરેડી એક વસ્તુ કીધી કે જ્યારે તમને વિધેયના સ્વરૂપમાં સમીકરણ હોય તો કોઈ પણ એક જ વિધેયમાં ફેરવી દો. એટલે અહીંયા હવે 4 sin raised to 4 છે ને cos raised to 4 છે બરાબર છે. તો 4 sin raised to 4x plus cos raised to 4x equals to 1. તો હવે જો મારે સમીકરણ બનાવવું હોય તો અહીંયા cos square whole square લખી દઉં, એટલે 4 sin raised to 4x plus 1 minus sin square x whole square equals to 1. એટલે હવે તમે વિસ્તરણ કરો તો 1 minus 2 sin square x plus sin raised to 4x equals to 1. ચલો તો અહીંયા તમારી પાસે 1 અને 1 કેન્સલ થઈ જશે, એટલે બચશે 5 sin raised to 4x minus 2 sin square x equals to 0. ચલો બંને માંથી તમે કોમન લઈ શકશો sin square x ને, એટલે બાકી રહેશે 5 sin square x minus 2 equals to 0. એટલે ક્યાં તો sin square x equals to 0 or sin square x equals to 2 by 5 બરાબર. એટલે આના પરથી તમને મળી ગયું sin x equals to 0 or તમને મળી જશે sin x equals plus or minus root 2 by 5. એટલે જો sin x બરાબર 0 હોય તો આ તો sin ના શૂન્યનો ગણ થઈ ગયો, કે જેને તમે k pi કે જ્યાં k belongs to, અથવા તો n pi જ્યાં n belongs to z કહેશો બરાબર છે. એટલે એક તો આ તો જવાબ છે જ, અને આના માટે જો તમારે વિચારવું હોય તો પ્રતિવિધેયના સ્વરૂપમાં વિચારવું પડે. પ્રતિવિધેય એટલે આને એવું લખાય કે ભાઈ x બરાબર k pi plus minus 1 raised to k sin inverse પ્લસ ઓર માઇનસ, એટલે હું નીચે લખી દઉં સમજો. હવે આ સાઇન ઇન્વર્સ વાળો જે ટોપિક છે ને અત્યારે તમારા માટે નવો છે બરાબર. તો બીજો ઓપ્શન તમે આ રીતે લખી શકશો કે x is equals to k pi plus minus 1 raised to k sin inverse plus or minus root 2 by 5. આવો પણ જવાબ ચાલે બરાબર છે. પણ હવે તમે ઓપ્શનને ધ્યાનમાં લો તો તમને એક જ ઓપ્શન દેખાય છે, એ n પાઈ. અહીંયા સાઈન ઇન્વર્સ 2 બાય 5 નહીં ચાલે, રૂટ 2 બાય રૂટ 5 હોય બરાબર. એટલે આ પણ ઓપ્શન છે ને આ પણ ઓપ્શન છે. ઓકે તો બહુ ધ્યાનથી સમજો, બંનેમાંથી કોઈ પણ ચાલે, પણ આને અકોર્ડિંગ ઓપ્શન તમને પ્લસ ઓર માઇનસ ના સ્વરૂપમાં આપ્યું છે બરાબર છે. એટલે આ અત્યારે ઓપ્શનમાં નથી, સો આન્સર તમારો n પાઈ. અને સેકન્ડ એટલે પણ નથી, ખ્યાલ આવશે તમને, કારણ કે પ્રતિવિધેય છે. હવે આ સાઈન ઇન્વર્સ શું છે આપણને અત્યારના લેવલ પર ખ્યાલ નહીં થશે. ઓકે બટ કહેવાનો પોઈન્ટ એ છે કે તમારે સમીકરણમાં ફેરવવાને તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે છ, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે ભાઈ સાઈન સ્ક્વેર ટુ થીટા પ્લસ કોસ રેસ ટુ ફોર ટુ થીટા બરાબર 3/4. શરત એવી છે કે આ સમીકરણના 0 થી પાઈ બાય 2 ના બધા જ ઉકેલોનો સરવાળો શોધવાનો છે. ચાલ તો પહેલું તો કામ આપણને, મેં આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા કે કોઈ પણ એક વિધેયમાં ફેરવી દો. હવે અત્યારે સાઈન સ્ક્વેર ને ડાયરેક્ટ આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર 2 થીટામાં લખી જ શકીએ છે
प्लस कॉस रेस्ट टू फोर टू थीटा बराबर थ्री बाई फोर, पहले कॉस रेस्ट टू फोर टू थीटा माइनस कॉस स्क्वायर टू थीटा प्लस वन माइनस थ्री बाई फोर इक्वल्स टू जीरो, बराबर। तो कॉस रेस्ट टू फोर टू थीटा माइनस कॉस स्क्वायर टू थीटा અને પ્લસ વન બાય ફોર બરાબર ઝીરો, તો બોલો આ ક્લિયર ઇક્વેશન થઈ ગયું તમારું, કોસ સ્ક્વેર ટુ થીટા માઇનસ હાફ હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઝીરો. તો કોસ સ્ક્વેર ટુ થીટા માઇનસ હાફ ઇક્વલ્સ ટુ ઝીરો, એનો મિનિંગ કે કોસ સ્ક્વેર ટુ થીટા ઇક્વલ્સ ટુ હાફ, તો એનો મિનિંગ કે કોસ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ ટુ. ચલો હવે સવાલ અહીંયા ઉભો એ થાય કે તમને જે શરત આપી છે, હા તમને જે શરત આપી છે એ શરત કોની આપી છે, ઝીરો થી પાઈ બાય ટુ ની, જ્યારે તમારી પાસે એંગલ જે છે તે ટુ થીટા છે. તો ત્યાંથી સમજો કે અહીં જો થીટા બિલોંગ્સ ટુ ઝીરો થી પાઈ બાય ટુ હોય તો ટુ થીટા બિલોંગ્સ ટુ શું થશે, ઝીરો થી પાઈ થશે. તમે વિચારો બરાબર, બે વડે ગુણાકાર આપો તો ઝીરો થી પાઈ થવાનું. હવે તમારે એ ધ્યાનમાં લેવાનું કે ઝીરો થી લઈને પાઈમાં, આ ઝીરો છે ને અહીંયા પાઈ છે, તો ઝીરો થી લઈને પાઈમાં કઈ કઈ જગ્યાએ તમને જવાબ પ્લસ ઓર માઇનસ રૂટ ટુ મળે, વન બાય રૂટ ટુ. તો કે એક મને મળશે પાઈ બાય ફોર ફોર પર, અને એક મળશે મને બીજા ચરણમાં થ્રી પાઈ બાય ફોર પર. તો માટે એનો મિનિંગ એવો થયો કે ટુ થીટાની બે કિંમત મળી, એક તો પાઈ બાય ફોર અને બીજી થ્રી પાઈ બાય ફોર. પણ એના પરથી થીટાની કિંમત કઈ મળી, તો કે પાઈ બાય એટ અને થ્રી પાઈ બાય એટ, માટે સરવાળો કેટલો થશે, પાઈ બાય એટ પ્લસ થ્રી પાઈ બાય એટ, એટલે આન્સર પાઈ બાય ટુ થઈ જશે, બરાબર. એટલે કે ઓપ્શન નંબર તમને સી મળી જશે. ઓકે, તો આવા પ્રકારના ક્વેશ્ચન્સ પણ આવે કે આવી કન્ડિશન અલગ આપી દે, એંગલ અલગ આપી દે, ત્યારે બહુ ધ્યાન રાખવાનું ભાઈ, કારણ કે સમીકરણ હતું ટુ થીટાના સ્વરૂપમાં અને થીટાની કિંમત આપી હતી ઝીરો થી પાઈ બાય ટુ. તો પહેલા તમને જે એંગલ તમારા સમીકરણમાં મળે છે એમાં તમારે કન્વર્ટ કરવું પડે, બરાબર, અને ત્યારબાદ વેલ્યુ તમારે શોધવી પડે. અત્યારે સારું છે કે એંગલ બહુ નાનો આપ્યો છે, ઝીરો થી પાઈ બાય ટુ જ આપ્યો છે, બરાબર છે. ઘણી વખત ઝીરો થી પાઈ, ઝીરો થી ટુ પાઈ આપી દે, કાં તો એક આખું પરિભ્રમણ ફેરા પછી પણ થોડું લેન્ધી બની શકે. ઓકે, સો થોડું ધ્યાનથી સમજવું. ચલો નેક્સ્ટ, sin² θ - 2 cos θ + 1/4 = 0 નો વ્યાપક ઉકેલ શોધવાનો છે. એટલે ફરીથી sin² θ એટલે કહેવાય 1 - cos² θ - 2 cos θ + 1/4 = 0. તો - cos² θ - 2 cos θ અને 1 + 1/4 એટલે 5 by 4 equals to 0 થઈ જશે, બરાબર છે, કારણ કે આપણે અહીંયાથી લસાઅ લઈ લીધો. ચલો માઇનસ કોમન લઈને 4 વડે ગુણાકાર આપી દઈએ, તો 4 cos square theta minus 8 cos theta, sorry plus 8 cos theta અને minus 5 equals to 0, કારણ કે આપણે માઇનસ સાઇન પણ કોમન લીધી છે. હવે 20 ના વ્યવહાર એવું પાડવાના કે જેની બાદ બાકી પ્લસ 8 થાય, તો આપણને ખ્યાલ જ છે કે 10 દુ 20 થશે, તો માઇનસ 2 cos θ + 10 cos θ - 5 = 0. પહેલા બે માંથી 2 cos θ કોમન એટલે તમને મળશે 2 cos θ - 1, પછી 5 કોમન એટલે પાછું મળી જશે 2 cos θ - 1 = 0. એટલે 2 cos θ - 1 2 cos θ + 5 = 0. તો એના પરથી પહેલી કિંમત cos θ બરાબર હાફ ઓર cos θ બરાબર માઇનસ 5 બાય 2. તો તમને ખ્યાલ હોય કે આ તો શક્ય જ નથી, કેમ, કારણ કે આપણે બધાને ખબર છે કે cos θ ની વેલ્યુ માઇનસ 1 થી 1 માં હોય અને માઇનસ 5 બાય 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ માઇનસ 1 ટુ 1. તો માત્ર ને માત્ર cos θ બરાબર હાફ જ શક્ય છે, અને જો cos θ બરાબર હાફ હોય તો હાફ ને કહેવાય પાઈ બાય 3, થીટા બરાબર 2k પાઇ પ્લસ ઓર માઇનસ પાઇ બાય 3, બરાબર છે. સો આ પણ તમારા માટે સમજવા જેવો ક્વેશ્ચન થઈ ગયો.
કે ભલે ઉકેલ મળે છે, બે ઉકેલ મળે છે, પણ નેસેસરી નથી કે બંને ઉકેલ સેટિસ્ફાય કરતા જ હોય ઇક્વેશન. બરાબર. જો સૌથી અગત્યનું આવું એ છે આ ત્રિકોણમિતીય સમીકરણમાં કે જ્યારે બે અલગ અલગ વિધેય આવે, કે ધારો કે કોઈક ત્રિકોણમિતીય વિધેય આવે ને કોઈક ધારો કે ઘાતાંકીય વિધેય આવે, ત્યારે તમારા માટે થોડું સમજવું અઘરું. સમજો, એક એક્ઝામ્પલ, રેન્ડમ એક્ઝામ્પલ લઈ લઈએ, ધારો કે ખાલી સમજવા માટે તમને, કે ભાઈ એવું કોઈક એક્ઝામ્પલ હોય કે સાઈન એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ બરાબર ઝીરો માટે એક્સ બિલોંગ્સ ટુ ઝીરો થી પાઈ બાય ટુ માં, અથવા તો ઝીરો થી લઈને બે માં ઉકેલની સંખ્યા શોધો. સમજો, આવો સવાલ તમને આપી દે ધારો કે. હવે આપણને બધાને જ ખબર છે કે ઈ રેસ ટુ એક્સ શું છે, બરાબર છે? આપણે રિલેશન અને ફંક્શનના, બરાબર, એટલે કે ચેપ્ટર નંબર 1 અને 2 ના JEE માં ઈ રેસ ટુ એક્સ ના ગ્રાફ વિશે પણ ચર્ચા ડિટેલમાં કરી છે. બરાબર. હવે આવો સવાલ તમને આપી દે. હવે કોઈને પહેલા તો સવાલ એ જ નહીં સમજ પડે કે સર આ 0 થી 2 કેમ. બરાબર. હવે અત્યાર સુધીના કેસમાં મને એવું જ ખબર હતી કે જ્યારે બી સાઈન કોસ આવે એટલે આપણે તો રેડિયનમાં જ ખબર છે. સમજો કે ભાઈ પાઈ બાય 3 હોય, પાઈ બાય 6 હોય, 2 પાઈ હોય, 5 પાઈ, તો મારે 2 ને શું સમજવું? તો અહીંયા 2 રેડિયન જ છે ભાઈ. સમજો, હવે 2 રેડિયન એટલે જ્યારે તમે સાઈનના સંદર્ભમાં વિચારો તો એ 2 રેડિયન એટલે કેટલું કહેવાય? તો કે પાઈ બાય 2 એટલે 1.57 રેડિયન થાય. સમજો, પાઈ બાય 2 એટલે 1.57 રેડિયન કહેવાય. બરાબર. અને પાઈ એટલે 3.14 રેડિયન કહેવાય. તો તમારી જે 2 ની કિંમત છે એ આની વચ્ચે આવશે. બરાબર. હવે સવાલ કે સર સાઈન એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ નો ગ્રાફ કેવો હોય, અથવા તો પહેલા તો સર કે જ્યારે સાઈન એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ બરાબર ઝીરો, એનો મિનિંગ કે ઈ રેસ ટુ એક્સ બરાબર મારે સાઈન એક્સ લાવવાનું. પણ હવે સર તે એવું કીધું કે બધું ત્રિકોણમિતિમાં હોય તો તમે સોલ્વ કરી શકો, કે ભાઈ બધાને એક જ વિધેયમાં ફેરવી દો અને પછી કંઈક સમીકરણને ઉકેલો. પણ આવા કેસમાં શું? તો પહેલી વસ્તુ, જ્યારે પણ વિધેય બદલાય છે ત્યારે ક્યારે પણ કોઈ પણ મેથડ પોસિબલ જ નથી. સમજો, એટલે ઈ રેસ ટુ એક્સ બરાબર સાઈન એક્સ છે તો આને સોલ્વ કરવા માટે કોઈ મેથડ જ નથી તમારી પાસે. કેમ? તો કે મેથડ ક્યારે હોય? તો કે જ્યારે બધા એક જ ઘરના સભ્ય હોય ને. તમે જુઓ, તમે અત્યારે જેટલા પણ દાખલા કર્યા કે આગળ ભી કરીશું જ્યારે જ્યારે, તો તમે સમીકરણ પરથી અવયવ પાડ્યા. અવયવ ક્યારે પડે? જ્યારે બધા વિધેય સરખા હોય ને. અહીંયા તો અવયવ પણ નથી પડતા. તો આવા કેસમાં કમ્પલસરી તમારા માટે માત્ર ને માત્ર એક જ વસ્તુ પોસિબલ છે. કઈ? તો કે તમારે ગ્રાફ જ ડ્રો કરવા પડે કન્ફર્મ, અને ગ્રાફ વગર તમારાથી આ વસ્તુ સોલ્વ નહીં થશે. તો હવે અમને ગ્રાફ પરથી કેવી રીતે ખબર પડે? તો જુઓ, બહુ સરળ વસ્તુ છે. તમને પહેલા એટલું ક્લિયર થવું જોઈએ કે 0 થી 2 રેડિયન એટલે કાં હોય. સમજો, તો હું એમ કહી દઉં કે અહીંયા 0 પોઈન્ટ છે, બરાબર, અહીંયા પાઈ બાય 2 હોય, બરાબર, અહીંયા પાઈ હોય ધારો કે, માની લઈએ. તો કમ્પલસરી અહીંયા પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે કસે 2 રેડિયન હશે. સમજો, હવે જો હું માત્ર ને માત્ર સાઈન નો ગ્રાફ વિચારું તો મને એવું ખબર છે કે પાઈ બાય 2 પર સાઈન નો આન્સર 1 હોય, તો મને સાઈન નો જે ગ્રાફ છે તે આ રીતે કંઈક મળશે. કારણ કે પાઈ પર આવતા આવતા એ 0 થઈ જાય, હા કે ના? એટલે મારો જે સાઈન નો ગ્રાફ છે એ આ રીતે કંઈક હશે કન્ફર્મ. આટલો બરાબર. હવે આની અંદર જવાબ શું છે તે આપણો કન્સર્ન નથી. બરાબર. એટલે આ મારું પહેલું વિધેય થઈ ગયું. એટલે મારે ટૂંકમાં 2 વિધેયના ગ્રાફ બનાવવાના. પહેલો ગ્રાફ બનાવવાનો y બરાબર ઈ રેસ ટુ એક્સ ને, એક ગ્રાફ બનાવવાનો y બરાબર સાઈન એક્સ. કયા અંતરાલમાં? 0 થી 2 માં. તો ભાઈ 0 થી 2 માં મેં સાઈન નો ગ્રાફ તો બનાવી દીધો. હવે એ જ 0 થી 2 માં ઈ રેસ ટુ નો ગ્રાફ બનાવો. તો હવે તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે ઈ રેસ ટુ નો જવાબ 0 આગળ જ 1 થઈ જાય. એટલે જે જગ્યાએ સાઈન નો જવાબ મહત્તમ છે, બરાબર, એ જગ્યાએ તો ઈ રેસ ટુ પહેલા આગળ જ બનાવી દે છે મેક્સિમમ. સમજો, એટલે હવે ઈ રેસ ટુ નો જે ગ્રાફ છે તે નોર્મલી આ રીતે જતો હોય, આમ અહીંયાથી આમ જતો હોય. પણ આપણને જરૂર ક્યાં છે? 0 થી. તો 0 થી 2 માં એનો કઈ ગ્રાફ આ રીતે હશે. એટલે આ જે ગ્રાફ છે તે સાઈન એક્સ નો ગ્રાફ છે, આ જે ગ્રાફ છે તે ઈ રેસ ટુ એક્સ નો ગ્રાફ છે. બરાબર. અહીંયા તમે રેખા બનાવી છે x = 2.
હવે ક્લિયર છે કે અહીંયા વચ્ચે કોઈ પણ પ્રકારનું છેદબિંદુ તો મળતું જ નથી અને છેદબિંદુ નથી મળતું તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે માટે ઉકેલની સંખ્યા 0 હા છેદબિંદુ મળતું હતે સમજો છેદબિંદુ મળતું હતે તો આપણે કહેતે કે ભાઈ જેટલા છેદબિંદુ એટલા ઉકેલ ગણ મળે અને મેક શ્યોર કરજો કે જ્યારે પણ આવા પ્રકારના દાખલા હશે કે જેમાં બે વિધાયો અલગ અલગ હશે એમાં સવાલ કમ્પલસરી ઉકેલની સંખ્યાના સંદર્ભમાં જ હશે તમને ક્યારે પણ ચોક્કસ ઉકેલ શોધો એવું તમને પૂછવામાં આવશે નહીં ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર ચાલ નેક્સ્ટ જો તમને આપ્યું છે ભાઈ cot થીટા માઇનસ tan થીટા બરાબર 2 હવે આમાં પણ કોઈ પણ એકમાં ફેરવો હવે કોઈને છે ને આપેલી આદત હોય કે સર tan cot માં ચોપડીમાં અમે હંમેશા sin cos માં જ ફેરવતા હતા બટ હવે આમાં sin cos માં ફેરવીને તમને થઈ શકે sin cos માં ફેરવીને પણ તમને જવાબ મળી શકે બટ એ થોડું લાંબુ થઈ જાય બરાબર તો અહીંયા સીધું જ તમને ખબર પડશે કે cot થીટા ને કહેવાય 1 બાય tan થીટા માઇનસ tan થીટા બરાબર 2 તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ tan થીટા બરાબર તો tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા અને માઇનસ 1 બરાબર 0 જોજો હવે આવું કઈક તમને મળ્યું કે ભાઈ 1 બાય tan થીટા માઇનસ tan થીટા બરાબર 2 લસા લઈ લીધો એટલે 1 માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 2 tan થીટા એટલે tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા માઇનસ 1 બરાબર 0 હવે આનો વ્યાપક ઉકેલ તમારે શોધવાનો છે બરાબર હવે આ તમારું tan ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ આવી ગયું તો તમે આને આવી રીતે લખી શકો સમજો કે tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા પ્લસ 1 અને માઇનસ 2 બરાબર 0 સમજો તો tan થીટા પ્લસ 1 નો સ્ક્વેર બરાબર 2 થઈ જશે આવું પણ કરી શકાય બરાબર છે ધ્યાનથી સમજો tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા માઇનસ 1 બરાબર 0 ઓકે અને cot થીટા માઇનસ tan થીટા બરાબર 2 તો છે તમારી પાસે તો આના પરથી tan થીટા પ્લસ 1 બરાબર તમને મળી જશે પ્લસ ઓર માઇનસ રૂટ 2 એટલે આના પરથી તમને tan ની બે કિંમત મળી tan થીટા પ્લસ 1 બરાબર રૂટ 2 અને tan થીટા પ્લસ 1 બરાબર માઇનસ રૂટ 2 તો માટે tan થીટા બરાબર પહેલી કિંમત તમને મળી ગઈ રૂટ 2 માઇનસ 1 અને બીજી કિંમત મળી ગઈ માઇનસ રૂટ 2 માઇનસ 1 સમજો એટલે આ રીતે તમને બે કિંમત મળી જશે બરાબર તો આ બંને જ આન્સર સાચા કે tan થીટા બરાબર રૂટ 2 માઇનસ 1 પણ સાચું અને tan થીટા બરાબર માઇનસ રૂટ 2 માઇનસ 1 પણ સાચું એટલે તમે એવું કહી શકો કે થીટા બરાબર tan ઇન્વર્સ રૂટ 2 માઇનસ 1 એટલે કે પ્લસ ઓર માઇનસ ના સ્વરૂપમાં લખવું હોય તો તમે લખી શકો કે થીટા બરાબર k પાઈ પ્લસ ઓર માઇનસ tan ઇન્વર્સ રૂટ 2 માઇનસ 1 તથા થીટા બરાબર k પાઈ પ્લસ ઓર માઇનસ tan ઇન્વર્સ માઇનસ રૂટ 2 માઇનસ 1 આ બંને જ જવાબ સાચા બરાબર પણ પાછો એક સવાલ થાય છે કે ઓપ્શનમાં નથી પણ ઓપ્શનમાં સર ભાઈ ડી ઓપ્શન પણ છે કે જેમાં એક પણ નહીં અને ફરીથી એક વખત જો તમારે ચેક કરી જ લેવું હોય તો આપણે કરી લઈએ કે cot થીટા એટલે 1 બાય tan લસા લઈએ તો 1 માઇનસ tan સ્ક્વેર અને અહીંયા સામે જાય તો 2 tan માઇનસ tan સ્ક્વેર સામે લીધું તો tan સ્ક્વેર થીટા પ્લસ 2 tan થીટા ને માઇનસ 1 તો આના અવયવ તો શક્ય જ નથી બરાબર આના અવયવ તો શક્ય જ નથી હા ધારો કે પ્લસ 1 હતે તો આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવીને કંઈક જવાબ લાવી શકતે બરાબર પણ મારે કમ્પલસરી આ રીતે જ કરવું પડશે મેં પરફેક્ટ સ્ક્વેર બનાવ્યો અને માઇનસ 2 કરી દીધું સામે લઈ લીધું વર્ગ સામે મૂકી દીધું વર્ગમૂળ થઈ જાય તો પ્લસ ઓર માઇનસ રૂટ 2 બરાબર એટલે tan થીટા ની કિંમત સોરી રૂટ 2 માઇનસ 1 અને માઇનસ રૂટ 2 માઇનસ 1 બરાબર તો અહીંયા પણ ફરીથી ઓપ્શન તમારો નન ઓફ ધીસ એક પણ નહીં જ આવશે ઓકે સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય
हाँ टेन इनवर्स पाछू टेन इनवर्स आयु तो एक कदाच तमारा माटे थोड़ू ए लागे बट हवे बीजो ऑप्शन नथी अत्यारे कारण के टेन थीटा नो जवाब ज तमारो आना स्वरूप में आयो छे तो मारे टेन इनवर्स मूकवू ज पड़शे। ओके चलो नेक्स्ट क्वेश्चन पर जाइए। जो जो तमने आप्यु छे के एक्स नी कई किंमत माटे जो एक्स नी किंमत वास्तविक होय सॉरी तो कॉस थीटा बराबर एक्स प्लस वन बाय एक्स थाय ते माटे थीटा खाली जगह। हवे छे ने आ बहु गणतरी नो सवाल नथी, आ बहु एक कंसेप्चुअल सवाल छे। अच्छा तमने वो नियम खबर होवी जोईए के कोई पण एक संख्या ने एनी व्यस्त संख्या नो सरवाळा नो जवाब शुं होय हमेशा, तो बहु ध्यान थी समझो। पहला हूं तमने प्रूफ आपी दऊं के अहीं एक्स प्लस वन बाय एक्स बराबर धारो के लई लो वाय, समझो तो तमे अहीं एवुं लखी शको के आने रूट एक्स नो वर्ग ओछा टू प्लस वन बाय रूट एक्स नो वर्ग अने वत्ता टू। बोलो चाले के नहीं? तो टूंक में आने आवुं पण लखाय ने के रूट एक्स नो वर्ग ओछा टू रूट एक्स वन बाय रूट एक्स प्लस वन बाय रूट एक्स नो स्क्वायर प्लस टू। तो देरफोर अहीं थई गयो रूट एक्स माइनस वन बाय रूट एक्स नो वर्ग प्लस टू। जो समझो मैं तमने साबिती आपी, हवे आ साबिती परथी शुं समझ पड़े के धारो के तमे एक्स नी कोई पण किंमत मूको कोई पण किंमत तो ए प्रत्येक किंमत माटे y नो जवाब बे अथवा बे करता मोटो ज होय, कारण के वर्ग छे तो जवाब जीरो थशे। समझो वर्ग छे तो जवाब जीरो अथवा जीरो करता मोटो होय। हवे ज्यारे रूट एक्स माइनस वन बाय रूट एक्स नो जवाब जीरो हशे त्यारे y नो जवाब बे हशे, अने ए सिवाय नी कोई पण किंमत माटे तमारामां y नी किंमत मां बे नी अंदर एड थती जशे किंमत। तो टूंकमां कहेवानो मीनिंग शुं थई गयो के ज्यारे पण कोई व्यस्त संख्या पूछे, समझो जारे पण कोई व्यस्त संख्या पूछे तो एनो जवाब बे अथवा बे करता मोटो और बे अथवा बे कर माइनस बे अथवा माइनस बे करता नानो, आ हमेशा नियम हो। आ मैं तमने मात्र ने मात्र धन किंमत माटे बतायू, आवी ज सेम हूं तमने ऋण किंमत माटे पण बतावी शकु। समझो के जेमा तमारे धारवू पड़े के चलो एक्स लेस देन जीरो, एक्स लेस देन जीरो एटले आ बंने किंमत ऋण होय, आ बंने किंमत ऋण होय एटले वाई नी किंमत माइनस मां जाय। समझ में आवशे शुं बोलुं छुं ते? थोड़ थोड़ एटले माइनस बंने माथी कॉमन लेवुं पड़े, पण ए साबिती अलग छे, सेम वे थी थशे बट ए अलग क्राइटेरिया छे। बट तमारे अत्यारे समझवानुं शुं छे के जो कोई संख्यानो सरवाळो व्यस्त संख्याना स्वरूपमां आवे छे तो ए सरवाळो बे अथवा बे करता मोटो अने माइनस बे अथवा माइनस बे करता नानो होय। हा आनुं प्रूफ एक रीते तमे आપી શકો બરાબર। તો અત્યારે તમને એવું ક્લિયર ખબર પડે ને કે જો cos theta અને x + 1 / x સમાન હોય तो cos theta नो तो जवाब पण cos theta तो हमेशा माइनस वन थी वन मां ज होय, अने y जे तमे लाव्या तथा x प्लस वन बाय x जे छे ए क्या तो माइनस इनफाइनाइट थी माइनस टू अथवा बे थी इनफाइनाइट मां छे, तो एनो मीनिंग के आ बंने वच्चे तो कोई पण प्रकारनो मेळ खातो ज नथी। समझो बन्ने नो जे विस्तार छे एवी कोई कॉमन वेल्यू ज नथी मळवानी के जेमां बन्ने नो जवाब समान आवी शके, हने कारण के ज्यांथी cos थीटा पूरु थाय छे ज्यां cos थीटा पूरु थाय छे तेनी आगळ थी तो हजु x + 1 / x ની કિંમત સ્ટાર્ટ થવાની, રાઈટ? સો ટૂંકમાં એનો કહેવાનો મીનિંગ એવો છે કે એવી કોઈ પણ x ની કિંમત કે થીટા ની કિંમત શક્ય જ નથી, બરાબર? થીટા ની કોઈ પણ કિંમત શક્ય જ નથી કે જેને માટે cos થીટા બરાબર x + 1 / x જવાબ સાચો થાય, બરાબર? ફરીથી કહું છું કે આ જે મેં તમને સાબિતી આપી એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 માટેની આપી, એવી જે સાબિતી લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 2 માટે પણ આવે, બરાબર? અને હવે તમે શાંતિથી કોઈ પણ x ની કિંમત વિચારો ધન કે ઋણ અને તમે ચેક કરશો તો હંમેશા તમને જવાબ 2 અથવા 2 કરતા મોટો કે માઇનસ 2 અથવા માઇનસ 2 કરતા નાનો જ મળશે। ઓકે સો આટલા ક્વેશ્ચન પર રાખીએ, બાકીના ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું। Thank you from my side.